ત્યારે એવા સંજોગોની અંદર આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ ઓક્સિજન જે છે એનો આપણે પ્રસ્થાનિક મૂળસર્જકના અંદર ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રકાંડ જે છે પ્રકાંડના કાપેલા ભાગોમાં અગ્રકલિકા જે છે એ અગ્રકલિકાના નિર્માણનો ઉપયોગમાં લેવાય છે. આપણે એનો ટોચનો ભાગ છે મિક્સર છે. બીજું બટાકા તમે જુઓ તો બટાકાની અંદર આપણે વાવેતર કરવું હોય શું કરીએ છીએ આપણે? એના બીજ લાવી લેવાની છે અથવા તો બીજમાંથી છોડ તૈયાર કરીને આપણે એ છોડ લાવી લેવાય છે ના? એ શક્ય જ નથી. એનું બીજનું અંકુરણ થતું નથી. એટલે આપણે શું કરીએ, બટાકાનો જે કંદો હોય ગ્રંથિ જેને કહે છે એની જેટલી આંખો હોય એટલાના આપણે ટુકડા કરીએ, એ ટુકડાઓને આપણે શું કરીએ છીએ જમીનમાં વાવી દઈએ. હવે કુદરતી રીતે વૃદ્ધિની ક્રિયા થાય એટલે એમાંથી છોડ ઉત્પન્ન થશે. કલિકા હોય આખું એ કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થશે. વાનસ્પતિ પ્રજનનમાં આપણે ભણેલા છે. પણ આવા અહીંયા જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે એની આ અંતઃસ્ત્રાવની અસર આપવા તો એમાંથી આપણે વહેલું અને ઝડપી અસ્થાનિક મૂળસર્જન અથવા તો કલિકા જે છે પ્રકાંડ હોય તો પ્રકાંડના કલિકામાંથી આપણે અગ્રકલિકાનો વિકાસ જે છે એ કરાવી શકીએ. એટલે અહીંયા આગળ કલમોની અંદર આપણે પ્રકારની અંદર અગ્રકલિકા અને મૂળમાં આપણે અસ્થાનિક મૂળ જે છે સર્જન આપણે પ્રેરી શકીએ છીએ. એટલે જ્યાં જ્યાં આપણે બીજનો ઉપયોગ કરતા નથી અથવા તો વનસ્પતિના અન્ય ભાગોનો ઉપયોગ કરીએ એમાંથી આપણે નવા છોડનું સર્જન કરતા હોય ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ અંતઃસ્ત્રાવ જે છે એ અસ્થાયી મૂળ સર્જનની પ્રેરવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે ત્યાં આગળ એની આદેદાની અસર છે અગ્રકલિકા મૂળ સર્જન અથવા તો પ્રકારની અંદર અગ્રકલિકા જે છે એના સર્જનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ એક અસ્થાયી મૂળ સર્જનની અસર છે. બીજી છે પુષ્પ સર્જન. વનસ્પતિની અંદર જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પુષ્પ સર્જન ન થાય તો એવા સંજોગોમાં આપણે વહેલું પુષ્પ સર્જન કરાવવા માટે પણ આ અંતઃસ્ત્રાવનો આપણે ઉપયોગ કરી શકીએ અને એના કારણે ઓક્સિજન જે છે એ પુષ્પ સર્જનને પ્રેરે છે. દાખલા તરીકે અનાનસ, પાઇનેપલ, તો આ પાઇનેપલ વનસ્પતિની અંદર આપણે વહેલું પુષ્પ સર્જન કરાવવું હોય અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પુષ્પ સર્જન કરાવવું હોય ત્યારે આપણે આ ઓક્સિજન અંતઃસ્ત્રાવ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અનાનસમાં એ પુષ્પ સર્જનની ક્રિયા જે છે એ મદદ કરે છે અથવા તો પર સર્જન માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે. ત્રીજી અસર લઈએ આપણે પર્ણ અને ફળ પતન અટકાવવા. વનસ્પતિની અંદર શું થાય કે પર્ણો જે છે પરિપક્વ થઈ જાય પછી ખરી પડે. હવે જ્યાં સુધી નવા પર્ણો ઉત્પન્ન ન થાય ત્યાં નવા પર્ણો ઉત્પન્ન થવા અને મૃત પર્ણો ખરી પડવા એ બંનેના વચ્ચેના સમયની અંદર પર્ણની ગેરહાજરી હોય છે, નાના કદના હોય છે. એટલે સમય છે કે પ્રકાશ સંશ્લેષણ ન થાય, ખોરાકનો જો એના શરીરમાં સંગ્રહ થયેલો હોય એનો ઉપયોગ કરે પણ એ પહેલા એ વપરી જાય પહેલા બીજો નવો ખોરાકનું બનવાનું જરૂરી છે. એટલે પર્ણો જે છે વિકસેલા ન હોય ત્યારે એવા સંજોગોની અંદર આપણે પર્ણ અને ફળ પતન પાકેલા પણ ફળ હોય એ વહેલા ખરી જાય. હવે વહેલા ખરી જાય એટલે સિઝનની અંદર આપણને વહેલા મળે પછી જ્યારે સિઝન પૂરી થઈ જાય પછી એ લાંબો સમય સુધી આપણને મળે નહીં. તો આવા જે ફળ જે છે એને આપણે લાંબા સમય સુધી બજારની અંદર ઉપયોગમાં આવી શકે કે આપણે લેવા હોય તો એમાં ઓક્સિજન અંતઃસ્ત્રાવનો આપણે ઉપયોગ કરી શકીએ. નવા પર્ણો ફૂટે એ મોટા થઈ જાય
ત્યાં સુધીમાં પછી પેલા કુમળા છે કે વૃદ્ધ થયેલા પડો ખરી પડે તો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર કોઈ અસર થાય નહીં. ખોરાકનો સ્ટોક જ્યાં નવો ખોરાક જે છે બન્યા કરે એટલા માટે પણ આપણે આ ઓક્સિડન્ટલ સ્ટ્રાવી છે એનો પડ અને ફળ પર અટકાવવામાં ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિઓની અંદર પર્ણ તેમજ ફળની વહેલા ખરી જતા અટકાય છે. જો એનો આપણે છંટકાવ કરીએ તો ફળ અને પર્ણ જે છે વહેલા ખરી પડતા થોડો લાંબો સમય સુધી ટકે એટલે એનો ઉપયોગ આપણને સિઝન સિવાય પણ લાંબા સમય સુધી સતત કરી શકીએ. આપણને એ ફળ સ્ટોક જે છે સતત મળી રહે એ આપણે આવું કરીએ છીએ. પરંતુ કેટલીક વખત એવું બને છે કે આ વનસ્પતિના જે જીર્ણ ફળ છે, જીર્ણ એટલે જે મૃત્યુ પામ્યા છે, સુકાઈ ગયા છે, તેની અવસ્થા પૂરી થઈ ગઈ છે, તો એવા જે જીર્ણ પર્ણ જે છે અને પરિપક્વ પર્ણ અને બીજા કેવા પરિપક્વ જે પર્ણ જે છે એ પર્ણને આપણે આ ક્રિયા દ્વારા અટકાવી શકીએ છીએ તથા ફળ પતન અટકાવવાનું કામ કરીએ છીએ. ચોથી અસર છે અગ્રીય પ્રભાવિતતા. જે વનસ્પતિની અંદર વનસ્પતિના દેહ જે છે એ દેહની પૂર્ણ લંબાઈ અથવા તો અનુકૂળ લંબાઈ છે પ્રાપ્ત થવી જોઈએ. ઘણી વખત તમે ખેતરોની અંદર જાઓ છો, જોતા છો, ખાસ કરીને જો મરચીમાં તમે માર્કિંગ કર્યું હોય, મરચીના છોડ આપણે ખેતરમાં વાવ્યા હોય ત્યારે એમાં કુનર નામનો રોગ આવી જાય છે. હવે આ કુનર નામનો રોગ જે છે વનસ્પતિના પર્ણ અને અગ્રકલિકા છે એને અસર કરે, પર્ણો જે છે સંકોચાઈ જાય, બીડી જાય, અગ્રકલિકાનો વૃદ્ધિ અટકી જાય અને એના કારણે એ છોડ જે છે એ છોડનો યોગ્ય વિકાસ થાય નહીં. હવે છોડ જ્યાં સુધી વિકસે નહીં ત્યાં સુધી ફૂલ ના આવે, ફૂલ ના આવે તો મરચા ના બેસે, મરચા ના બેસે તો આપણું ઉત્પાદન ઘટી જાય, નુકસાન થાય. તો એવા સંજોગોની અંદર આપણે આ ઓક્સિડન્ટલ સ્ત્રાવની છે એનો જો આપણે એના પર છંટકાવ કરીએ તો અગ્રીય પ્રભાવિતતા જે છે વધે છે, પ્રેરાય છે. એટલે આવા પુનર્ના રોગથી રોગી થયેલા જે પર્ણો અથવા વનસ્પતિના છોડ જે છે એમાં આપણે વૃદ્ધિની ક્રિયાને ઉત્તેજી શકીએ છીએ. એટલે મોટાભાગે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જે છે મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રકલિકા જે છે બરાબર એ અગ્રકલિકાનો વિકાસ અટકે. અગ્રકલિકા એટલે જે ટોચના ભાગ ઉપર આવેલી હોય અથવા તો આપણે કક્ષકલિકા અગ્ર નહીં તો કક્ષકલિકા અગ્રકલિકા અથવા તો કક્ષકલિકામાં આ વૃદ્ધિની ક્રિયા જ્યારે અટકી જાય ત્યારે એવા સંજોગોમાં આપણે આ અગ્રીય પ્રભાવિતતા જે છે એનો આપણે લાભ મેળવી શકીએ. અગ્રકલિકા તથા કક્ષકલિકામાં વૃદ્ધિ અવરોધ આવે ત્યારે એ સંજોગોમાં આપણે આ અગ્રીય પ્રભાવિતતા જે છે એને અટકાવવા માટે અસરગ્રસ્ત ભાગને કાપીને અથવા તો બીજો શબ્દ છે શિરછેદન અગ્રણો જે ભાગ છે
છંટકા પી નાખો તમે અને આ અંતસ્ત્રાવનો છંટકાવ કરો, દવાનો છંટકાવ કરો તો શું થાય, કોચરો ભાગ જેને તમે સ્થિર છેદન કરી નાખો કાપી નાખો એટલે અગ્રીય કલિકા જે છે એનો વિકાસ અથવા કક્ષ કલિકાનો વિકાસ જે છે તે અટકી જાય અને એના બદલે તમે પાર્શ્વ કલિકા ઉપર અને આ પાર્શ્વ કલિકા જે છે એ અગ્ર કલિકા તરીકે વિકાસ પામી અને વનસ્પતિના અગ્રીય લંબાઈમાં અથવા તો વૃદ્ધિનું વધારામાં એ સંકળાય છે, જોડાય છે. તો અહીંયા અગ્ર ભાગ જે છે એને કાપીને અથવા તો એનું શિરચ્છેદ જે છે આપણે દૂર કરીએ છીએ. અગ્ર કલિકાનો વિકાસ શરૂ કરાવાય છે. તમે કોઈ પણ વનસ્પતિનો છોડ હોય બરાબર, તો અહીંયા આગળ ધારો કે અગ્રકલિકા જે છે તે વિકાસ થઈ ગયું, તો તમે શું કરો, આ અગ્રકલિકા છે તે કાપી નાખો. અહીંથી આપણે કાપી નાખ્યું તો શું થાય, અગ્રકલિકા કપાઈ જાય, અહીંથી કાપી નાખી એટલે અહીંથી કક્ષકલિકા દબાઈ ગઈ. અહીં આગળ એનો વિકાસ થઈ ગયો તો અહીંયા આગળ આ રીતે પાર્શ્વ બાજુએથી કક્ષકલિકા છે ઉત્પન્ન થાય અને એ કક્ષકલિકા જે છે એ વનસ્પતિની અગ્ર કલિકામાં રૂપાંતર પામી અને એની લંબાઈમાં વૃદ્ધિ કરી વધારો કરે છે, જેથી આપણે અટકી ગયેલી ક્રિયા જે છે વૃદ્ધિની એને આ રીતે આપણે આ ઓક્સિજન અંતસ્ત્ર દ્વારા આપણે પ્રેરિત કરી શકીએ છીએ. તો આ છે વનસ્પતિની અંદર અગ્ર કલિકાનો ઉપયોગ જે છે, ખાસ કરીને આપણે આનો ઉપયોગ જે છે ક્યાં કરી શકીએ છીએ, તો વાળ કરવા બગીચાની અંદર તમે જુઓ તો કેટલાક બગીચાઓની અંદર મેદીની વાડ કરેલી હોય છે અથવા તો મેદીના છોડના શેપ આપેલા હોય છે. તમે જોજો તો આ મેદીની જે વાડ છે મેદી સતત કટિંગ કરતા રહેવું પડે એટલે એનો આડેધડ વિકાસ થાય એટલે આપણે યોગ્ય શેપ એને આપી શકીએ નહીં. બાગાયતની અંદર અથવા તો જે હોર્ટિકલ્ચર છે ગાર્ડનિંગ છે એની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે તમે એને કાપો એટલે ટોચની ભાગ તો કપાઈ ગઈ એટલે શું થાય, એની પાર્શ્વ કલિકાઓ વિકસે. હવે ઘણી વખત પાર્શ્વ કલિકાઓ ઝડપથી ના વિકસતી હોય તો એવા સંજોગોની અંદર આપણે આનો સ્પ્રે કરીએ તો આપણે પાર્શ્વની કલિકાઓ જે છે વિકસાવી એટલે એના કારણે છોડીની લંબાઈ જે છે એટલે બગીચાની અંદર આપણે વાડ કરવાનું આપણે મેદીની અંદર આનો ઉપયોગ વધારે પડતો આપણને જોવા રોપણ ચાના છોડમાં એના જે રોપા છે એ રોપાનું વાવેતર જે છે આપણે આ રીતે કરી શકીએ છીએ અને જમીનની અંદર ભૂમિમાં આરોપણ કરી અને છોડ અથવા તો રોપા જે છે આપણે મેળવી શકીએ. તો આનો ઉપયોગ છે બગીચામાં વાડ બનાવવી હોય તો ખેતરની ફરતે આપણે વાડ બનાવી તો મેદીનો ઉપયોગ કરીએ છીએ. ચાના છોડ જે છે એ ચાના છોડની જે ટુકડાઓ જે છે એમાંથી આપણે નવા રોપાનું ભૂમિમાં આરોપણ આ રીતે કરી શકીએ. જેમ આગળ તમે ઉદાહરણ આપ્યું શેરડીનું બટાકાનું તો એવી રીતે અહીંયા આગળ પણ આપણે એનો ઉપયોગ આ ઓક્સિજન પ્રસ્તાવ છે પ્રસ્તાવ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી પાંચમો છે અફલિત ફળ વિકાસને પ્રેરિત. અફલિત ફળ વિકાસ અથવા તો એના માટે બીજો એક શબ્દ છે કે કેટલીક વનસ્પતિઓની અંદર બીજવિહીન ફળનો આપણે ઉપયોગ કરવો હોય તો એને કહે છે અપરાગ ફલિતા. પરાગની ક્રિયા કર્યા વગર બીજવિહીન ફળનું નિર્માણ કરવા માટે આપણે આ ઓક્સિજન અંતસ્ત્રાવની અસર મહત્વની છે. કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં ફલનની ક્રિયા થયા વગર પરાગરણ જે છે એ
ક્રિયા થયા વગર પણ આપણે એમનું ફળનું નિર્માણ કરીએ છીએ, અથવા તો કુદરતી રીતે પણ થતું હોય છે, જેને કહેવાય છે અપરાગફલિતા. પાર્થિનોજેનેસિસ અસંયોગી જનન શબ્દ પણ છે. તો આવી વનસ્પતિઓની અંદર આપણે ફળ જે છે બીજવિહીન ફળના વિકાસને અથવા તો અફલિત ફળ વિકાસ જે છે એને પ્રેરવા માટે આ અંતઃસ્ત્રાવની છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ફળ વિકાસ જે છે એ ફળ વિકાસને પ્રેરે છે. જેમ કે ટામેટા દ્રાક્ષ વગેરે એનો ઉપયોગ જે છે આ અફલિત ફળ વિકાસની અંદર આપણે કરી છે. તમે જુઓ કેટલી દ્રાક્ષ જે છે કેળા છે, દ્રાક્ષ છે, ટામેટા છે, કેળા છે અને સીડલેસ સીડલેસ ફ્રૂટ જે આપણે મેળવીએ છીએ ને એ આ અફલિત ફળ વિકાસના કારણે. તો અફલિત ફળના કેટલા વિકાસને પ્રેરવા માટે આ ઓક્સિજન અંતસ્ત્રાવ છે ખૂબ જ મહત્વનો છે. આ રીતે એક અન્ય કસર છે. ત્યાર પછી આપણે જોઈએ તૃણનાશક અથવા તો નિંદણ નાશક અથવા તો નિંદણ નિયંત્રણ. ઘણી વખત આપણે બગીચાની અંદર અથવા તો કુંડાઓની અંદર અથવા તો આપણા ઘરે નાનો બગીચો હોય અથવા તો ખેતર હોય તો ખેતરની અંદર આપણે જુદા જુદા પ્રકારના પાકો આવે ત્યારે એની સાથે કેટલાક બિનજરૂરી છોડ પણ ઉત્પન્ન થાય છે. આ જે બિનજરૂરી છોડ જે છે એને આપણે તૃણ કહીએ છીએ અથવા તો આપણે શું કહીએ છીએ નિંદણ. હવે તૃણ અને નિંદણ જ્યાં છોડ જે છે એ એટલા ઝડપથી વિકાસ પામે છે કે આપણા પાક જે છે પાકને ઢાંકી દે અથવા તો પાકને જે પોષક દ્રવ્યો મળે મળવા જોઈએ આ વનસ્પતિઓ દ્વારા ઝડપથી શોષી લેવામાં આવે છે. એટલે એને મળતા નથી. એટલે જોઈએ એવો પાકનો ઉગ્ય વૃદ્ધિ વિકાસ થઈ શકતો. તો એવા સંજોગોની અંદર આપણે આ નિંદણને ઉખેડીને આપણે દૂર કરીએ. નિંદણની ક્રિયા ખ્યાલ હશે તમને, પદાર્થના આવા નકામા છોડ હોય એને આપણે ઉખાડીને ફેંકી દઈએ એટલે શું થાય આપણો જે પાક છે અથવા જે છોડ છે એને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો જમીનમાંથી મળતા રહે એટલે એનો વૃદ્ધિ વિકાસ સારી થઈ શકે. તો આપણે આ ઓક્સિજન અંતઃસ્ત્રાવ જે છે એનો ઉપયોગ કરીએ એમાં ખાસ કરીને આ અવરોધક અંતઃસ્ત્રાવ જે છે સોરી આ 240 એ મહત્વનું છે. એટલે એવા સંજોગોની અંદર આપણે વનસ્પતિઓની અંદર તૃણનાશક તરીકે સ્પ્રે કરો તો આ વીજળીના જે નિંદણો જે છે બધા નાશ પામે
એક ગણી વનસ્પતિના પાકને એનો કોઈ નુકસાન થાય નહીં. તો હવે આપણે તૃણનાશક, નિંદનનાશક અથવા તો નિયંત્રણ તરીકેની પડેલી બિહારની અસર વિશે આપણને જોવા મળે છે. આનો બગીચાઓની અંદર માળીઓ છે ખાસ ઉપયોગ કરે. હવે માળી ક્યારે ઉપયોગ કરે? બગીચામાં માળી, આપણે લોન શબ્દ વાપરીએ છીએ, લોન ઘાસ છે એ પ્રકારનું. એ ઘાસ લોન જયારે આપણે વાવીએ ત્યારે એની અંદર તમે જોજો ઘણી બધી ચીઓ, ચીઓ શબ્દ સાંભળો જાણે કેટલાક વિદ્યાર્થીઓ ખબર છે ચીઓ શું છે. જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, જેમના ખેતી થતી હોય, જો ખેતરમાં જતા હોય તો એમને ખબર છે ચીઓ ખેતરની અંદર પણ થાય. આપણે જમીનમાં બગીચામાં લોન વાવીએ તો લોનની અંદર પણ થાય. ધરો, ધરો આમ તો નિદાન છે. તો ધરો ચીર જે છે એ આપણી જે લોન છે એ લોનને જ્યારે વાવીએ ત્યારે એની અંદર ફૂટી જાય નીકળે. હવે સારું લાગે એ નહીં, એટલે આપણે શું કરીએ, કાં તો એને ઉખાડીએ. પણ આની ખાસિયત એ છે ધરો અને ચીલની, તમે જેમ ઉપાડ એમ થાય, એનું જમીનમાંથી મૂળ ક્યારે દૂર થાય નહીં. એટલે તમે એને ઉપાડો તો આખી આખી ઉપરથી તૂટી જાય, ભટકી જાય, ફરીથી પાછો ફૂટે, ફરીથી પાછું તમારા આગળ બધું. એટલે એવા સંજોગે માળી જે છે એ લોન ઉપર આ નિંદનનાશક દવાઓનો છંટકાવ. એટલે લોન સિવાયની વનસ્પતિ જે છે એ બધી નાશ પામે અને લોન જે છે એ એટલી જ ટકી રહે. જેને કારણે આપણે બગાડવું જોઈએ બગીચા. તો લેન્ડસ્કેપ ગાર્ડનિંગ જે છે એ લેન્ડસ્કેપ ગાર્ડનિંગ યોગ્ય રીતે જળવાય છે. એટલે બગીચામાં માળી લોનમાં થતા નિંદનનો દૂર કરવા ઉપયોગ કરે છે. બીજી અસર જોઈએ આપણે જળવાહકના વિભેદન નિયંત્રણ. ઓક્સિન જળવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં ઉપયોગી છે. ચોથું છે કોષ વિભાજનની ક્રિયાને પ્રેરવાનું. આપણે આગળ વાત કરી હતી સાયટોકાઇનેસિસ. આપણે અગાઉના ચેપ્ટરની અંદર કોષ વિભાજન ભણે તો કોષ વિભાજનમાં બે ક્રિયાઓ થાય. કોષ વિભાજનમાં કેટલી ક્રિયાઓ થાય છે એ એમ તબક્કો યાદ કરો. આ એમ તબક્કો એ કોષ વિભાજનનો તબક્કો છે અને બીજો તબક્કો છે કોષ રસ વિભાજન. કોષ વિભાજનને કેરિયોકાઇનેસિસ કહેવાય અને કોષરસ વિભાજનને સાયટોકાઇનેસિસ કહેવાય. આપણે ઓક્સિજનમાં સાયટોકાઇનેસિસ શબ્દ વાપર્યો હતો. તો આ કોષ વિભાજન એટલે કેરિયોકાઇનેસિસની ક્રિયાને છે એને ઉત્તેજવામાં આ ઓક્સિજન અંતઃસ્ત્રાવ જે છે એ મદદરૂપ થાય છે. એટલે કોષ વિભાજન પ્રેરવામાં મદદરૂપ. તો આ કોષ વિભાજન એટલે કેરિયોકાઇનેસિસ અને કોષરસ વિભાજન એટલે સાયટોકાઇનેસિસ. તો કોષ વિભાજન પ્રેરવામાં આ પ્રવૃત્તિ થાય છે. અને છેલ્લી અસર મહત્વની છે પ્રકાશાવર્તન. આપણે આગળ કેનેરી ઘાસની અંદર બેન્થા બુકર અને એમના પુત્ર ફ્રાન્સિસ ઉકર જે છે એમને જે પ્રયોગો કર્યા એની અંદર આપણે વાત કરી કે કેનેરી ઘાસનો ટોચનો જે ભાગ છે અથવા ગુણાંક ચોર જે છે એ સૂર્યપ્રકાશની તરફ આવર્તન પામે છે. તો એનું કારણ શું? તો ટોચના ભાગની અંદર આવો વિશિષ્ટ રસાયણ આવે છે ઓક્સિજન, અને એ ઓક્સિજન જે છે એને અગ્રકલિકાને પ્રકાશ તરફ આવર્તન કરાવે છે. એના પ્રયોગો આપણે જોઈશું કે ટોચને કાપી નાખી તો શું થયું, કોઈ અસર જોવા મળી નહીં. ત્રીજો પ્રયોગ કર્યો, એને ટોચને કાપીને ઉપર કેપ ચડાવી દીધી અને પછી જોયું તો કોઈ અસર થઈ નહીં, કારણ કે ટોચ હતી જ નહીં. ચોથો પ્રયોગ જોયો આપણે કે અગ્ર ગુણાગ્રચોર હતો એના પર ટોપી ચડાવી તો પણ એનું આવર્તન પ્રકાશ તરફ થયું, કારણ કે એમાં ટોચ હતી કે આ ઓક્સિજન અંતસ્ત્રાવ ઉત્પન્ન થતો હતો. એટલે આ પ્રકાશાવર્તનનું જે નિયમન જે છે એની અંદર પણ આ વનસ્પતિ જે છે એ ખૂબ જ મહત્વનું ભાગ કરે છે. વનસ્પતિ અંગોના Thank you.
प्रकाशावर्तन अथवा तो प्रकाशानुवर्तन अथवा तो प्रकाश तरंगों आवर्तन शब्दों द्वारा अलग अलग प्रकाशावर्तन अथवा तो प्रकाश तरंग आवर्तन आवर्तन इले वाला बोलू अथवा तो प्रकाशानुवर्तन अब अलग शब्दों में आप देख रहे हैं तो ये प्रेरवामाते अथवा तो उत्तेजवामाते महत्वपूर्ण कार्य करतो आपने जुआ इतने कि आज एक क्रिया चीज़ एक क्रिया में ये नियमन प्रेरवा शब्द ना बना बना नियमन शब्द ना बना ये तो आज है ऑक्सीजन अंतस्त्रावी देहधर्मी अस्त्र आप प्रश्न में जो तुमने आ रही थे मुद्दा सर्वों को मैं अब मुद्दा हो जैसे उपमा लगे वर्तमान आखा वाक्य में तब आप सुन रहे हो हम मुद्दा में सोड़ में लगी करें हम उसके आखा लगे ये तुम्हारे आखा लगवा जिला भी तुम्हारे जो प्रश्न इंप्रेशन इतनी सारी पड़ जाए कि तुमने पूरे पूरा मार काम थी मारी सके तो आज है एक अंतस्त्राव बुद्धि बेगत ऑक्सीनिया पे बात है ये देहधर्मी का सर्व सूच है तो आ नव देहधर्मी इसे अपन छे कड़ी में पर आ सौथी महत्व नी छे सर्व आपने एनी बात है तो आ एनी सामान्य माहिती अने एनी आ देहधर्मी का सर्व जे छे ये सर्व ने अपने